गुड मॉर्निंग बाळको, केम छो बधा? चालो आपणे भणતા પહેલા થોડીક સ્વચ્છતાની બાબતને જોઈ લઈએ. તમે બધા જાણો જ છો, હમણાં કોવિડ-19 ચાલી રહ્યું છે, બરાબર? એટલે તમે તમારા શરીરનું ખૂબ સારી રીતે ધ્યાન રાખજો. જેમાં બતાવ્યું છે એમ વારંવાર હાથ ધોતા રહેજો. કશે બી જગ્યાએ બહાર ગયા હોય અથવા કોઈ પણ કામ કર્યું હોય અને બહારથી ઘરમાં આવો છો, એટલે પહેલાં ડમે ડેટોલથી અથવા કોઈ પણ સાબુ અથવા લિક્વિડથી બરાબર હાથ ધુઓ, બરાબર? જો શરદી થઈ ગઈ હોય તો રૂમાલ રાખો, કાન બરાબર સાફ કરો, આંખોને બરાબર સાફ કરો, દાંતને બરાબર સાફ કરો, બરાબર? આ બધી સારી ટેવો છે. આ તમારે ધ્યાન રાખવાનું છે કે તમારે શરીરની સ્વચ્છતા રાખવી જોઈએ. અને હવે તો થોડી થોડી ગુલાબી ઠંડી પણ ચાલુ થઈ ગઈ છે ને, થોડી થોડી સવારે ઠંડી લાગે છે, એટલે ખાસ પોતાના શરીરનું ધ્યાન રાખજો. અને મેં તમારે આગળ કીધું હતું એમ દરરોજ જે હળદરવાળું દૂધ પીઓ, બરાબર ને? હળદર પીવાથી તમારી શરદી ખાંસી થશે નહીં. ચાલો આજે આપણે કંઈક નવું જોવાનું છે, બરાબર? તમારે હવે શબ્દો વાંચતા તો આવડી ગયા છે. મેં તમારા લેસનમાં પણ કક્કો લખવા આપ્યો છે, જો કોઈનો બાકી હોય તો ધીમે ધીમે એને પૂરો કરજો, બરાબર ને? ચાલો આજે હવે આપણે જોઈએ. આ તમારે આવડે, તમે બાલ મંદિરમાં ભણીને જ આવ્યા છો, પણ ફરીથી એકવાર રિવિઝન કરીએ. ઉદાહરણ પ્રમાણે શબ્દ બનાવો અને લખો. જુઓ, અહીંયા સર્કલમાં વે આપ્યું છે, આ તીર આપ્યા છે, અહીંયા સર્કલમાં દ, ર અને ગ. હવે આપણે આ વેનો ઉપયોગ કરીને શબ્દ બનાવવાના છે. જુઓ, એક શબ્દ આપ્યો છે વે, તો દ આ તીરને અહીંયા લઈ જવાનું છે, તો શું થઈ ગયું? વે દ થયું ને, વેદ, બરાબર? એવી જ રીતે બીજો શબ્દ આપેલો છે અહીંયા વે, વેની સાથે શું આપે છે? ર. શું આપેલું છે? ર. શું આપેલું છે? ર, બરાબર ને? જોઈએ વે ર, તો આપણે અહીંયા લખીશું, શું લખીશું? વે ર. ફરીથી લખશું વે ર, બે વાર લખેલો છે, બરાબર? વિતે વે આ તે ગ, વે ગ, વે ગ. કશું નથી કરવાનું, આ વાળા શબ્દ પરથી તીર પાડો, તો તીર પ્રમાણે અહીંયા લઈ જવાનું, તો વેદ. પછી આ વે સાથે આ લખવાનું ર, તો વેર. આ વેને ગ પાસે લઈ જવાનો, તો વેગ. બની ગયો ને શબ્દ. ચાલો બીજું જોઈએ. હવે આ સર્કલ તમારું આ બાજુ આપેલું છે, અહીં આપેલું છે, તો આ વ છે. તો હવે આપણે આ શબ્દોને વ પાસે લઈ જવાના. તો પહેલાં શું લખેલું છે? સે, તો સેવ થયું. હવે તીર જ્યાં જાય ત્યાં જવાનું. હવે આ તીરનું મોડું અહીં છે તો અહીં ગયા. હવે આ દે પાસે અહીં લઈ જવાનું, તો અહીં લઈ જયા. પહેલાં દે, તીર ગયું વ પાસે, તો દે વ. ફરી આ લખેલો છે વા, તો વા તીરને લઈ જઈએ વ પાસે, વા વ થઈ ગયું. સે વ, દે વ, વા વ થયું ને. ચાલો હજી બીજા દેખીએ. જો અહીંયા શબ્દો પણ આપેલા છે, ઘણી બધી પ્રવૃત્તિ આપેલી છે, બરાબર ને? પણ આપણે આ પ્રવૃત્તિ હમણાં કરવાની નથી, હું તમને હજી બીજા શબ્દો બતાવું. જુઓ, હવે અહીંયા આપેલો છે આ, અને અહીંયા આગળ ત્રણ અથવા અહીં ચાર આપેલા છે. આ આને અહીં લઈ જાઓ, તો આ જ. આ આને અહીં લઈ, આ ગ, આ મ, આ વ. ચો લખીએ, આ ગ થયું, આ ગ. હવે આ મ, આ મ બન્યું, આ મ. હવે આને વ, આ વ બની ગયું ને. ચાલો આ બે વાર લખવાનું છે, આવું ને આવું અહીંયા પણ લખવાનું છે. જુઓ, હવે આ છે ના, તો ના સાથે આપેલા છે અહીં પાંચ શબ્દો પાછા. ના ગ એ તો લખેલું જ છે. હવે ના શું લઈએ? મ. પહેલાં ના લખી દઈએ મ. હવે ના વ, ના ર, ના તો થઈ ગયું ને. નામ, નાવ, નાર ને નાક, બરાબર છે ને? હવે જુઓ આપણે ઉપર જોઈએ, તો એ તમારે ચિત્ર જોવાય છે. આ શું છે? બકરીનું ચિત્ર. આ શેનું છે? અનાનસનું. આ છત્રીનું. આ બસનું. છરી એટલે ચપ્પુ, કબૂતરને અજગર. હવે આપણે આનો પહેલો અક્ષર જોવાનો. અહીંયા ક છે તો ક, આ બ છે તો બકરીનો બ સાથે બ જોઈ કહો, અનાનસનો અ તો અ, છત્રીનો છ તો છ, એવી રીતે બસનો બ, બસનો બ,
છરીનો છ, કબૂતરનો ક અને અજગરનો અ. છે ને મસ્ત મજાનું, મજા આવી ને બરાબર. ચાલો હવે તમે લોકો તમારે જે મેં લેસન આપ્યું હતું ને એ જૂનું એ કરજો. હવે હું આ વખતે કશું લેસન આપતી નથી, બસ એકલું એ ધ્યાન રાખજો કે વારંવાર વાંચન કરતું રહેવાનું છે. જેટલું વાંચન કરશો એટલું જલ્દી વાંચતા આવડશે, બરાબર ને. ચાલો હવે પોતાનું ધ્યાન રાખજો અને મહેરબાની કરીને ઘરની બહાર બહુ ફરો નથી, બરાબર, અને થોડીક સાવચેતી રાખજો. ચાલો બાય બાય.